नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। मित्रों आज तारीख 28/10/2023 अने वार शनिवार। मित्रों आजना वीडियो में खूबज महत्वना अने उपयोगी समाचार विषय बात करीशू। तो खास आ वीडियो ने मित्रों छेले सुधी जोता रहेजो अने अपने चैनल में नवा हो तो आ चैनल ने सब्सक्राइब कर लेजो। मित्रों आज सौथी पहला समाचार की बात करिए तो डूंगळीना भाव में रॉकेट गतिए वधारो। राज्य में डूंगळीना भाव में वधारो थयो छे। राजकोट में मात्र 4 दिवस में ज डूंगळीना भाव में 50% जेटलो वधारो थई चूक्यो छे। 20 ऑक्टोबरे डूंगळी 300-600 रुपया प्रति मण वेचाई रही थी, ते वधीने 23 तारीखे फरी भाव वध्यो अने भाव 825 रुपया प्रति मणे पहोंच्यो। त्यारबाद 25 तारीखे भाव 400-900 आसपास रह्यो अने ગઈકાલે ભાવ 500-950 સુધીનો બોલાઈ રહ્યો છે, જે 1000 રૂપિયા સુધી જઈ શકે છે। આમ ડુંગળીના ભાવ વધ્યા છે। તે પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો દિવાળીને લઈ સુરત એસટી વિભાગે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। દિવાળીએ મુસાફરોને અગવડતા ન પડે તે માટે સુરત એસટી વિભાગે ખાસ પ્લાન તૈયાર કર્યો છે। આ અંતર્ગત દિવાળીએ મુસાફરોની સુવિધા માટે વધારાની 2200થી વધુ બસ દોડાવવામાં આવશે। સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તરફની વિવિધ બસો દોડશે। www.gsrtc.in વેબસાઇટ પર એડવાન્સ બુકિંગ પણ કરાવી શકાશે। એસટીના ટોલ ફ્રી નંબર 1800-233-666 પર 24 કલાક જાણકારી મેળવી શકાશે। આ મિત્રો દિવાળીના તહેવારોને લઈ એસટી વિભાગે મુસાફરો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। તે પછીના સમાચારની વાત કરીએ તો ફીમાં 300% વધારો કરવા માંગણી। શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયામકને પત્ર લખીને ફીમાં વધારો કરવા માટે માંગણી કરી છે। ફીમાં 300% સુધીનો વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં 700થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ એવી છે કે જે વિદ્યાર્થીઓના ફી પર નભે છે। વર્ષ 2017 બાદ ફી વધારવામાં આવી નથી, જેને લઈને સંચાલકોએ માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ શાળાની ફીને લઈને ઘણા બધા પ્રશ્નો ચર્ચાયા હતા। ફી ઉઘરાવવા બાબતે અનેક સમાચારો આવ્યા હતા, ત્યારે ફીમાં 300% વધારો કરવા શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયામકને પત્ર લખીને ફીમાં વધારો કરવા માટે માંગણી કરી છે। તે પછીના સમાચારની વાત કરીએ તો 7 વાગ્યા પછી નહીં કરી શકો ફોન। આરબીઆઈએ લોન રિકવરી કોલ માટે કેટલાક નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે। રિકવરી એજન્ટ સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી લોન ધારકોને રિકવરી માટે ફોન કરી શકશે નહીં। આરબીઆઈએ કહ્યું કે નિયમન કરતી સંસ્થાઓએ ડાયરેક્ટ સેલ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ, કલેક્શન એજન્ટ માટે આચારસંહિતા ઘડવી જોઈએ। તેઓ યોગ્ય કામગીરી કરી શકે તે માટે તાલીમ આપવી જોઈએ। લોન વસૂલનાર ધાક ધમકી, અપશબ્દો કે પછી સાર્વજનિક રીતે અપમાનિત નહીં કરી શકે। આમ 7 વાગ્યા પછી અને સવારે 8 વાગ્યા પહેલાં રિકવરી એજન્ટો છે એ લોન ધારકોને ફોન કરી શકશે નહીં।